કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગણિત. ધોરણ 4 વિષય ગણિત ગમત. અગાઉના લેક્ચરમાં આપણે પ્રકરણ 1 જોયું, ઈંટોની ઇમારતો, જેમાં આપણે ઈંટો વિશે માહિતી મેળવી ઈંટોની ડિઝાઇન વગેરે જોયું. હવે આપણે આજે જોઈશું પ્રકરણ બે, લાંબુ અને નાનું કહીએ ને આપણે, એ રીતે લાંબુ અને ટૂંકું. ચલો જોઈએ પ્રકરણમાં શું છે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે શાંતિથી સાંભળીએ. બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે, બિંદુઓ, આ બધા બિંદુઓ છે એ બધા એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તે જોવાનું છે. આપણા જોડે આ પ્રકારની ફૂટપટ્ટી હશે, એમાં 1, 2, 3 એમ 15 સુધી અંકો આપેલા છે. પછી એમાં નાના નાના કાપા આપ્યા છે, એ મિલીમીટર કહેવાય અને આ સેન્ટીમીટર કહેવાય. મોટા અંકો છે સેન્ટીમીટર કહેવાય, મોટા અંકો સેન્ટીમીટર કહેવાય, નાના અંકો મિલીમીટર કહેવાય, નાના અંકો મિલીમીટર કહેવાય. ચલો જોઈએ પહેલો સવાલ શું પૂછ્યો છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અનુમાન કરો, તે કેટલા સેમી છે. હવે તેને માપપટ્ટીથી માપો અને સાચું અનુમાન લખો. હવે તમે જુઓ, અહીં 0 છે, એના ઉપરથી આઈને કરો તો 3.5 એટલે 2.5 સેમી લખી શકો છો. પછી તમે K અને C વચ્ચેનું માપો તો 1 સેમી છે. એ રીતે તમે જુઓ આગળ, મેં અહીં D E અને H સુધીનું માપ્યું છે તો કેટલા સેમી થયા, 3 સેમી. એ જ રીતે અહીં પોઈન્ટ કરેલો છે, આ જે બિંદુ છે ત્યાં સુધી આપણે આ બિંદુ ઉપરથી આ 0 લખેલું છે ત્યાંથી માપવાનું. પછી આ જોવાનું કેટલા આવ્યું, આ 4.5 આવે, અડધો કાપો એટલે 5 કહેવાય, અડધો કાપો એટલે 5 કહેવાય. તો અહીં પહેલો શું છે કે ગમે તેમાં માપો તમે, અને પછી અહીં તમારે તમારી રીતે જવાબ લેવા લખવાનો છે. મેં અહીં ઈથી એન સુધીનું માપ્યું છે, તમારે એથી જે સુધીનું માપવું તો એ લખી શકાય, ઓથી બી. એ રીતે આગળ જોઈએ, કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે, કયા બે બિંદુઓ તો અહીંયા સૌથી લાંબા કયા બે દેખાય છે એ આપણે જોવાનું. હા, અહીં મને તો O અને M દેખાય છે, તો મેં O ઉપર 0 જ્યાં બિંદુ છે ત્યાં 0 એટલે કે 0 મૂક્યું છે, અને M ઉપર તો એ મને બહુ સૌથી લાંબા દેખાયા, તો આપણે લખીશું O અને M બિંદુ. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે, તમારો જવાબ ચકાસો. હવે સૌથી બે નજીક કયા લાગે છે, આ લાગે છે ને, સૌથી નજીક કયા છે, O અને D. અહીં મેં જવાબમાં લખ્યું છે O અને D. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બિંદુઓ કઈ રીતે મપાય, કઈ રીતે ફૂટપટ્ટી પકડાય એ તમે ધ્યાનથી જોજો. ફૂટપટ્ટીમાં 0 અંકથી ચાલુ કરીને પકડાય, 0 અંકથી ચાલુ કરીને બિંદુ હોય કે માપ લેવાય. ચલો આગળ જોઈએ શું છે, નાની રેખા. હવે આપણે રેખા વિશે જોઈએ. રેખા એટલે ઊભી લીટી, આડી લીટી એ બધી. એક અકબર એક પ્રખ્યાત રાજા હતા. અકબર વિશે તો બધા તમે જોતા જ હશો, અકબર વિશેની વાર્તાઓને બધું સાંભળ્યું જ હશે, હે ને વિદ્યાર્થી મિત્રો. તો અકબર શું હતા, એ પ્રચલિત રાજા હતા, પ્રખ્યાત એટલે કે એમને બધા ઓળખતા હતા. અત્યારે જેમ આપણે ઓળખીએ છીએ એમ પ્રખ્યાત કહેવાય. તેમના દરબારમાં તેમનો ચતુર મિત્ર કોણ, બિરબલ રહેતો હતો, બિરબલ હતો. તમે અકબર બિરબલની વાર્તાઓ તો સાંભળી, ટીવીમાં, ચોપડીમાં, ગમે તે રીતે તમે જોયું તો હશે જ. એક વખત અકબરે તેના એક કઠિન પ્રશ્ન આપ્યો, કોને આપ્યો, કોને આપ્યો, બિરબલને. બિરબલ કેવો હતો, હોશિયાર. તેમણે ભોયતળિયા પર એક લીટી દોરી, શું કર્યું, એક રેખા દોરી દીધી અકબરે. બિરબલે અહીં દોરેલી રેખા, અકબર શું કહે છે બિરબલને, સવાલ પૂછે છે, બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ, કે તું ભૂસ્યા વગર નાની કરી આપ. એમણે આ રેખા દોરી દીધી છે, હવે તું એને અડ નહીં, પણ એને ભૂસ પણ નહીં, કશું જ નહીં કરવાનું, તું એની જાતે એને નાની થાય એ રીતે તું કરી બતાવ. હવે તમારી રેખા નાની થઈ ગઈ. પછી શું કર્યું અકબરે, તો દોરી પોતાની રેખા, પછી બિરબલે શું કર્યું, એનાથી મોટી કરી. બિરબલે શું કર્યું, મોટી કરી, અને એમ પૂછ્યું કે નાની કરો, એટલે એમની નાની દેખાડવી હતી એટલે એમને મોટી કરી, એમની રેખાને હાથ પણ ન લગાવ્યો અને પોતાના પ્રશ્નનો જવાબ આપી દીધો, બીજી રેખા દોરી અને મોટી કરી, એમ એમના ઉકેલનો પ્રશ્ન મેળવી આપ્યો. ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલ રાજા અકબરને રેખા કેવી રીતે નાની કરી. મેં સમજાવી ને, બીજી રેખા દોરી પોતાની મોટી અને અકબરની રેખાને નાની કરી આપી. શું તમે બિરબલ જેવા ચતુર છો, હા હું બિરબલ જેવો ચતુર છું, તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો, જરા શું
કોઈ રેખા સૌથી લાંબી છે એની રેખાને આપણે ભૂસ્યા વગર આ રીતે નાની કરીએ તો આપણી નાની થઈ જાય અથવા એની મોટી થઈ જાય એ રીતે આપણે કરી શકીએ છીએ ઉકેલ. અને રેખાઓ કેવી હોય છે? રેખા અનંત હોય છે. રેખાઓ કેવી હોય છે? અનંત. ગમે તેટલી લાંબી દોરી શકાય છે, ગમે તેટલા સેમી કિલોમીટર મીટર લાંબી દોરી શકાય છે. હવે ચલો હવે રમૂજી ભર્યો પ્રશ્ન છે, આપણે જાતે કરવાનો છે. પ્રયત્ન કરો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો છે. હવે આ છે હાથ, બરાબર, જે અહીં હાથ દોર્યો છે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો છે. તો હવે આ હાથ કેટલો છે? ચલો હું માપું છું. જોયો અહીં છે 1.5 સેમીનો છે. કેવો છે? 1.5 સેમીનો. તો હવે અહીં આપણે અહીં 3 સેમીનો હાથ દોરવાનો. અહીં આપણે 3 સેમીનો હાથ, અહીં આપણે કેટલા શું કીધું છે, 1 સેમી લાંબો બનાવો. હવે આ હાથ કેટલાનો હતો? 1.5. તો આપણે 1.5માં ઉમેરીએ તો 2.5. તો 2.5માં 2.5 સેમીનો આપણે હાથ અહીં બનાવવાનો, 2.5 સેમીનો અહીં હાથ આપણે બનાવીશું. એ જ રીતે આગળ જોઈએ શું કીધું છે, 1 સેમી કપ નાનો કરવાનો છે. આ કેટલા સેમીનો કપ છે જુઓ તો, આ પણ 2 સેમીનો કપ છે. તો આપણે 1 સેમી નાનો કરવાનો છે તો એટલે અડધો થઈ જશે. એટલે આપણે 1 સેમી જે આવતું હોય ત્યાં પોઈન્ટ કરી પહેલાં મોટો કપ દોરવાનો 2 સેમીનો, પછી એનાથી 1 સેમીનો નાનો કપ દોરીશું. આટલા સુધીનો નાનો કપ દોરીશું. આપેલી સાવરણીથી અડધી માપની બીજી સાવરણી દોરો. આ સાવરણી કેટલા માપની છે આપણે પહેલાં એ જોઈશું. કેટલા છે? 5 સેમીની. કેટલા છે? 5 સેમીની. તો આપણે અહીં દોરીશું 2.5 સેમીની. કેટલી? 2.5 સેમી, એટલે કે 2.5 સેમીની દોરીશું. કેટલા? 2.5 સેમીની સાવરણી દોરીશું. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. આ વાળ આપેલો છે 1, બરાબર. હવે એનાથી મોટો એટલે કે એનાથી 2 ગણો મોટો વાળ આપણે દોરવાનો છે. આ રીતે આપણે અહીં ટૂચકા ભર્યા રમતો રમવાની છે. આ 1.5 સેમી લાંબો હાથ દોર્યો, 1.5 સેમી નાનો કપ, 2 કપ દોર્યા, પછી અહીંયા મોટી સામેની 5 સેમીની દોરી હતી, પછી એની 1/2 કરી તો 1.5 સેમીની દોરી, પછી 1 વાળ આટલો જ હતો, પછી એમાં શું કર્યું તો બમણા માપનો, તો 1 સેમીનો વાળ હોય કે જેવડો હતો એનાથી આપણે ડબલ મોટો વાળ દોર્યો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે. તમારી ઊંચાઈ કેટલી વધી? આ બધું જાતે આ પ્રકરણ દરમિયાન તમારે જાતે કરવાના પ્રશ્નો આપેલ છે. અહીં સરવાળા બાદબાકી જેવું કંઈ છે નહીં, પરંતુ અહીં બધા આપણે જાતે ઘરની જોવાનું છે. ઊંચાઈઓ ધોરણ 3માં તમારી ઊંચાઈ માપી હતી? હા, આપણે તો માપી જ હોય. કેટલી છે શું તમને યાદ છે? હા, મને તો યાદ જ છે કેટલી ઊંચાઈ હતી. તમને પણ યાદ હશે, તમારા ધોરણ 3માં તમે ભણી ગયા ત્યારે તમે ઊંચાઈ માપી હોય તો કેટલી હતી? શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? હા, જ વધે જ ને. ધોરણ 3માં તમે જે સેમી હોય એનાથી વધારે વધી જ ગયા હોય ને. તો કેટલા સેમી? જેની જેટલા સેમી વધી હોય એટલા સેમી લખવાની, જેની જેટલા સેમી વધી હોય એટલી લખવાની. શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી હશે? હા, વધે જ ને. આપણી ઊંચાઈ વધે તો એના મિત્રોની પણ વધે. હા, મારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે. શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે તઈ શું કરશો, એ કેટલી ઊંચાઈ વધી છે, કેટલા સેમી વધ્યા છે તે તમારે લખવાની છે. અહીં તમારા મિત્રોના નામ, તમને જે આવડતા હોય બધા મિત્રોના નામ લખવાના. અહીં તમારા મિત્રોના નામ લખવાના, પછી એમની ઊંચાઈ ગયા વર્ષે એટલે કે ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે એમની ઊંચાઈ આટલી હતી આશરે. પછી એ આ વર્ષે એટલે કે ચોથા ધોરણમાં આવ્યા ત્યારે એમની ઊંચાઈ આ રહી આશરે લખેલ છે મેં. તો તમે તમારા જાતે તમારે જે રીતે જેનું નામ લખી જેટલી ઊંચાઈ લખવી તે રીતે લખી શકાય. પછી એ બંનેની બાદબાકી કરીને અહીં જવાબ લખવાનો, કેટલા સેમી એ લોકો વધી ગયા. બીજા ધોરણમાં ચલો એમ હોય કે 125 સેમી હતી, કેટલા? 125 સેમી. ચોથા ધોરણમાં આવ્યા ત્યારે 135 સેમી થયા, તો કેટલા વધી ગયા? 10 સેમી. એ જ રીતે ગયા વર્ષે એટલે ધોરણ 3માં તમે 142 સેમી ઊંચાઈ હતી, તો આ વર્ષે ચોથામાં આવ્યા તો તમારી ઊંચાઈ વધી તો 148 થઈ, તો 6 સેમી પણ વધી ગયા કહેવાય. 1 સેમી પણ વધાય, 2 સેમી પણ, તમને જે આવડતા હોય એટલા સેમી અહીં લખવાનું ને નામ લખવાના. આગળ જોઈએ, જલપાએ એક વખત વિશ્વનો સૌથી ઊંચા વ્યક્તિની યાદી વાંચી હતી. જે ઊંચા વ્યક્તિ હતી એની યાદી વાંચી, એમાંથી એક વ્યક્તિની ઊંચાઈ કેટલી હતી? 272 સેમી. કેટલી? 272 સેમી. જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી, જે જલપા છે એની ઊંચાઈ કરતાં ડબલ હતી. આ છે એ ભાઈ, એ આનાથી ડબલ એટલે કે બમણા છે ઊંચાઈ.
तो जलपानी ऊंचाई केटली हशे? पेला भाई केटला ना हता? 272 सेमी लांबा हता, अने एनाथी अर्धी उम्मर, अर्धी कहे एटले भागाकार, बे वडे भागी नाखवानो, अर्धी कोई पण वस्तुनी अर्धी करवानुं कहे तो बे वडे भागी काढवानुं, अने जो बमणुं करवानुं कहे तो बे वखत ગુણી કાઢવાનું, બમણું કરવાનું કહે તો બે વખત ગુણી કાઢવાનું બેથી, અને અડધી કહે તો બે વડે કોઈ પણ સંખ્યા આપેલ હોય બે વડે ભાગી નાખવાની, કોઈ પણ સંખ્યા આપી હોય એને બે વડે ભાગી નાખવાની. તો 272 સેમી આ ભાઈની ઊંચાઈ, તો આપણે જલપાની ઊંચાઈ શોધવી એની અડધી હતી તો બે વડે ભાગ્યા તો 136 સેમી, તો આ જલપાની ઊંચાઈ કેટલી થઈ? 136 સેમી. કેટલી થઈ? 136 સેમી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજાને માં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? ના. કેમ? કેમ કે આપણો દરવાજો કેટલો છે? 230 સેમીનો છે. આપણે જે સેમી લખવા હોય 230 240, પણ આ ભાઈ 272 સેમીના છે એટલે અડી જાય માથું એમનું. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે. હા, અડકે જ, કેમ કે મારા ઘરની છત 250 260 જે સેમી તમારે લખવા હોય એ સેમી લખી શકાય છે. એટલે આ મોટા ભાઈ છે અમારા સ્કૂલની દરવાજામાં પણ અડી જાય છે અને મારા ઘરના છતને પણ અડી જાય છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું, હવે આપણા જાતે કરવાનું. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? દાદા પપ્પા જે હોય તેનું નામ લખવાનું. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ? તમે કે તમારો ભાઈ કે બેન જે હોય એ લખવાનું. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? બંનેની બાદબાકી કરશો. તફાવત એટલે હંમેશા બાદબાકી, તફાવત એટલે હંમેશા બાદબાકી. જે આવે તે સેમી લખવાની. ચલો, ઊંચું છે એ છે 210 સેમી, પછી સૌથી નીચું છે 210 સેમી સૌથી ઊંચું, બરાબર, અને નીચું છે 100 સેમી. તો 210 સેમીમાંથી 100 સેમી આપણે બાદ કરીએ તો જે જવાબ આવે કેટલા આવે? 110 સેમીનો તફાવત રહે ઊંચા અને નીચા વ્યક્તિ વચ્ચે, ઊંચા અને નીચા વ્યક્તિ વચ્ચે. ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ દરમિયાન તમારી જાતે પ્રવૃત્તિઓ ઘણી કરવાની છે, જાતની પ્રવૃત્તિઓ ઘણી કરવાની છે. આમાંથી જે તમને પરીક્ષા લક્ષી હશે તે હું તમને કહેતી જઈશ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આંતરશાળા રમતોત્સવ. આંતરશાળા એટલે કે બધી સ્કૂલો ભેગી કરીને રમતોત્સવ થાય ને એ દોડ. આ છોકરીઓ 100 મીટરની દોડ છે, આ છોકરીઓ માટે કેટલા 100 મીટરની દોડ આપેલી છે? કેટલા મીટરની? 100 મીટરની. અરુંધતી અંતિમ રેખાની નજીક છે. અરુંધતી આ જે છે એ અંતિમ રેખા એટલે કે જે આપણે વિનર થવાની રેખા હોય ને તેનાથી ખૂબ જ નજીક છે, તે માત્ર 6 મીટર જ દૂરી છે. અહીં મેં લખેલું છે ને 6 મીટર દૂર, આ અરુંધતી અહીંથી 6 મીટર જ દૂર છે. 6 મીટરે ભાગશે એટલે નંબર 1 આવી જશે, પહેલાં નંબરે આવી જશે. તેની પાછળ રેહાના, એની પાછળ કોણ છે? આ રેહાના. હવે તેની પાછળ કોણ છે? કવિતા અને ઉમા. કોણ છે? કવિતા અને ઉમા. આ અરુંધતી, આ રેહાના, આ ઉમા અને કવિતા. મેં અહીં લખેલ છે, જોયું ને, આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર નીચેના અંતરમાંથી પસંદ કરવાના છે. મેં અહીં અંતર બધું લખેલું છે, દેખાય છે ને તમને? તો હવે ચલો પહેલો પ્રશ્ન જોઈએ, કઈ રીતે આપણે સોલ્વ કરીશું. અરુંધતીથી રેહાના કેટલા મીટર દૂર છે? આ અરુંધતી છે અને રેહાના છે, બરાબર. તો આ બેના વચ્ચે કેટલું અંતર બાકી છે? 3 મીટરનું. કેટલું? 3 મીટરનું. કવિતા અને ઉમા, કવિતા અને ઉમા બંને ક્યાં છે? છેલ્લે. રેહાનાથી કેટલા મીટર આગળ છે? હવે કવિતાથી ઉમા, કવિતા અને ઉમા અહીં છેલ્લે છે અને એનાથી રેહાના કેટલે આગળ છે? 6 મીટર. કેમ? જો હવે હું તમને સોલ્વ કરીને બતાવું. અહીં આની આ કેટલા છે? અરુંધતી 6 મીટર દૂર છે આનાથી, બરાબર. પછી રેહાના બોર્ડરથી એટલે કે જ્યાં પોકવાનું છે ત્યાંથી 10 સેમી દૂર, 10 મીટર દૂર છે. જ્યાં એને વિનર થવું હોય, પહેલો નંબર લાવો તો એ 10 મીટર દૂર છે. પછી ઉમા અને કવિતા સૌથી છે એટલે કેટલા મીટર દૂર છે? 15 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે? 15 મીટર છે. તો પછી અહીં રેહાના અહીં 6 મીટર દૂર છે, તો એ 3 મીટર. અરુંધતી અને આના બંનેના વચ્ચેનું અંતર કયું કેટલું થયું? 3 મીટર. પછી કવિતા અને ઉમાના, ઉમા આ બે જણ છે, બે બહેનપણીઓ. હવે રેહાનાથી કેટલી દૂર છે? 6 મીટરની અંતરે. કેટલા? 6 મીટરે. તો કવિતા અને ઉમા, બરાબર, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? હવે અહીં આ બે 6 મીટરથી દૂર છે. કેટલા? 6 મીટરથી દૂર છે. પછી આ 3 મીટરથી દૂર છે.
तो छ ने त्रण नौ, छ ने त्रण नौ, अने पछी अहीं अंतिम रेखा छे त्या सुधी छे, तो केटला थया छ ने पाछा एमां छ उमेरीए तो केटला थया पंदर, केटला थया पंदर, तो केटला मीटर दूर छे आ बंने जणा? पंदर मीटर दूर छे, पंदर मीटर दूर छे। શું તમે 1500 મીટર, 1500 અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? હા, સાંભળ્યું જ છે ને, મેં 1500 મીટરની દોડ વિશે સાંભળેલ છે, તમને યાદ છે? 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય છે, આ ખાસ યાદ રાખવાનું, 1000 કિલોમીટર એટલે 1 કિલો, 1000 મીટર એટલે 1 કિલોમીટર, 1000 મીટર એટલે 1 કિલોમીટર, હવે એના અડધા, એના અડધા 500 મીટર એટલે અડધો કિલોમીટર, 500 એટલે અડધો કિલોમીટર થાય। અહીં પહેલો સવાલ શું પૂછ્યો છે? 1500 મીટર એટલે કેટલા થાય? હવે 1500, 1000 એટલે 1 કિલોમીટર, 500 એટલે અડધા, તો અહીં આપણે વચ્ચે પોઈન્ટ કરીએ એટલે 1.5 કિલોમીટર થાય, 1.5 કિલોમીટર થાય। પછી એમ કીધું 2500 મીટર કીધા હોય તો આપણે 2.5, 3000 કીધા છે નીચે તો આપણે 3 લખીશું, 4000 કીધા હોય તો 4 લખીશું, પછી 4500 હોય કે 4800 હોય તો આપણે શું કરવાનું? પાછળના બે મીંડા કાઢી અને વચ્ચે પોઈન્ટ કરી દે એટલે આપણો કિલોમીટર અને મીટરમાં, કિલોમીટર અને મીટરમાં ભાગ પડી જાય, કિલોમીટર અને મીટરમાં ભાગ પડી જાય, તે ખાસ ધ્યાન રાખવાનું। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે આગળ? શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે? લાંબા અંતરની દોડ વિશે આપણે સાંભળ્યું છે, ટીવીમાં નથી જોતા, દોડ વિશે જેમાં લોકો અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે, 40 પણ હોય, એનાથી પણ વધારે હોય છે, જોયું છે ને આપણે દોડ, મેરેથોનમાં લોકો રસ્તા પર દોડવાનું હોય છે, મેરેથોનની જે દોડ હોય છે એ લોકોને રસ્તા ઉપર દોડતા હોય છે, અને અમુક આપણી નાની દોડ હોય છે તો આપણે નથી જોતા, ટીવીમાં ગ્રાઉન્ડ એટલે કે દોડનું મેદાન હોય, ગ્રાઉન્ડ એટલે કે દોડનું મેદાન હોય એમાં નથી બધા ગોળ 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 દોરેલું હોય છે, અને પછી પહેલી રેખાથી બીજી રેખા, ત્રીજી રેખા એવી ગોળ સર્કલ કરે, ગોળ ગોળ કરેલા હોય છે, અને પછી એમાં પહોંચ, સૌથી વિનર થવું હોય તો આપણે પહેલાં પહોંચવાનું હોય, એ જ રીતે અહીં મેરેથોનની દોડ વિશે સાંભળેલું છે, હા મેં તો સાંભળ્યું છે, એમાં કેટલા 40 કિલોમીટર દોડવાનું હોય છે, 40 કિલોમીટરનું તો ગ્રાઉન્ડ હોય જ નહીં, તો બધા રોડ ઉપર, બધા રોડ ઉપર દોડવાનું હોય છે, જ્યારે મેરેથોનની મેચ હોય, જેમ આપણે ક્રિકેટની મેચ કહીએ છીએ એમ દોડની પણ મેચ હોય, એમ મેરેથોનની મેચ હોય છે દોડની, ત્યારે બધા રોડ ઉપર દોડે છે, તમે ટીવી દરમિયાન જોયું હશે। અહીં આગળ જોઈએ, અહીં બધા ચિત્રો જોયા દેખાય છે ને, કેવા નાના નાના છોકરાઓના છે, અહીં ભારત તેમજ વિશ્વના લાંબી કૂદના વિક્રમોના વાતો છે, આ બધા લાંબી કૂદના વિક્રમો છે, વિશ્વમાં ઊંચો કૂદકો જાવિયરને કર્યો છે, તો આપણા ભારતમાં કોણે? ચંદ્રપાલે, પછી લાંબો કૂદકો, આ ઊંચો હતો, હવે આ લાંબામાં કોણ છે? માઇક પી, તો આપણા ભારતના કોણ છે? અમૃત પાલ, કોણ છે? અમૃત પાલ। હવે સ્ત્રીઓ આવી એ રીતે ઊંચા કૂદમાં કોણ છે? સ્ટેફકા કે, કોણ છે? સ્ટેફકા કે, આ આખા વિશ્વની એટલે આખા પૃથ્વી પર જેટલા હોય, અને આપણા ભારતની કોણ છે? બોબી એ, કોણ? બોબી એ। પછી લાંબો કૂદકો, એ જ રીતે લાંબા કૂદકામાં વિશ્વમાં કોણે રેકોર્ડ બનાવ્યો છે? ગલીના સી, ગલીના સી કેટલા? 7.52, બાજુમાં તેમની સેમી અને મીટર લખેલા છે, અને આપણે અહીંયાની કોણ છે લાંબા કૂદકા માટે? અંજુજી, કેટલા? 6.38 અથવા 6 મીટર 38 સેમી, 6 મીટર 38 સેમી, અથવા તમે પોઈન્ટમાં પણ, મેં તમને શીખવાડ્યું હતું ને અગાઉ, એ રીતે તમે પોઈન્ટમાં પણ બોલી શકો છો। હવે તેને લગતા આપણે દાખલા જોઈએ, તેને લગતા હવે આપણે દાખલા જોઈએ એક બે, એટલે તમને ખબર પડી જશે। પહેલું શું કહ્યું છે? કોષ્ટક પરથી શોધો, આપણે અગાઉ કોષ્ટક જોયું છે એના પરથી આપણે આ દાખલા કરવાનું છે। ચંદ્રપાલ છે તે વિશ્રમ, વિશ્વ વિક્રમ, ચંદ્રપાલ એ આપણા ભારતના છે, જ્યારે વિશ્વ વિક્રમ સ્થાપનારા વ્યક્તિ સાથે બરાબરી એમને તો કરવી છે, તો એમને કેટલા સેમી લાંબો કૂદકો મારવો પડશે? ચલો આપણે જોઈએ, વિશ્વ વિક્રમવાળા હતા એ 2.45, આ રીતે આપણે દાખલો કરવાનો રહેશે, આપણે આ રીતે દાખલો કરવાનો છે, એ કેટલા છે? 2.45 એટલે 2 મીટર 45 સેમી, જ્યારે આપણા ચંદ્રપાલે એમણે કેટલું છે? 2.17, મેં આ રીતે બાદબાકી કરી છે, તમે અગાઉના ધોરણમાં બાદબાકી શીખી ગયા હશો તો તમને ખબર પડશે, આ રીતે મીટર અને સેમીનું, મીટર અને સેમીનું ખાનું દોરવાનું, મીટર અને સેમીનું ખાનું દોરવાનું, મીટરમાં મીટર લખવાના અને સેમીમાં સેમી,
મીટરમાં મીટર અને સેમીમાં સેમી, એ જ રીતે મેં અહીં બાદબાકી કરી છે. તફાવત કયો છે, કેટલા સેમી વધારે તફાવત હોય તો હંમેશા યાદ રાખવું બાદબાકીનું થાય જ, તફાવત હોય એટલે હંમેશા બાદબાકી જ થાય. હવે ચલો જોઈએ આગળ. બોબી 2 મીટર સુધી પહોંચવા માટે કેટલો વધુ ઊંચો કૂદકો મારવો પડશે. બોબીને હવે 2 મીટર પહોંચવું છે, પણ બોબી કેટલો મીટર કૂદ્યો હતો એ 1.91 એનો રેકોર્ડ કેટલો છે, 1.91 અને 2 મીટર દોડ સુધી એને ઊંચું થવું છે, તો એને કેટલું ઊંચું થવું પડશે, કેટલો તફાવત તફાવત આવ્યો ને મારે, તો તફાવત હોય એટલે શું કરવું પડે આપણે બાદબાકી. તો આપણે અહીં 2 મીટર સેમીમાં કશું આપ્યું નથી, તો 0.0 મૂકીશું, 0.0 મૂકીશું. તો હવે 1.91 આ કોનું છે માપ, 1.91 કોનું છે માપ, કોનું છે ખબર છે ને, બોબીનું. એને 2 મીટર પહોંચ્યું હતું તો એને બાદબાકી મેં અહીં કરી, તો કેટલા થયું, કેટલું થયું, 9 સેમી. એ 9 સેમી વધારે કૂદ્યો હોત, એ 9 સેમી વધારે કૂદ્યો હોત તો એનો પણ વિશ્વ રેકોર્ડ કૂદમાં બની જાત. ચલો હવે આગળ જોઈએ. પરીક્ષા દરમિયાન પૂછાય જ્યારે આવ્યા સેમી અને મીટરના દાખલા, ત્યારે આ રીતે મસ્ત રીતે લાઈન દોરી વ્યવસ્થિત ખાના બનાવી અને સેમીમાં સેમી મીટરમાં મીટર એ રીતે લખવાનું રહેશે. ચલો આગળ જોઈએ. આગળનો દાખલો શું છે, ગલીનાએ લાંબો કૂદકો માર્યો. કેટલો હતો આપણે જોયું હતું ને, 7.5 હતું ને, તો ગલીનાવાળો આ આવશે. પછી શું છે, સ્ત્રીઓના વિશ્વમ વિક્રમ જુઓ, એમ લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વિશે તફાવત, તફાવત એટલે બાદબાકી. આ દાખલો તમારે જાતે કરવાનો, કેમ જુઓ આમાં શું કીધું છે, વિશ્વ વિક્રમમાં કૂદકો અને લાંબો અને ઊંચો કૂદકો એમાં જોવાનું. આ બંનેમાંથી શું છે, લાંબો કૂદકો 7.52 અને ઊંચો કૂદકો 2.9, તો આમાંથી તફાવત કીધો છે, તો બાદબાકી કરવાની. તમને બાદબાકીનું મેં તમને બતાવ્યું હતું ને, એ રીતે ખાના દોરી અને કરવાની છે, એ રીતે ખાના દોરી અને તમારા રીતે કરવાનું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, જો માઇક ખાલી જગ્યાએ સેમી કૂદ્યો હોત તો 9 મીટર થાત. કેટલા સેમી કૂદ્યો હોત તો 9 એ થાત, તો માઇકની શું છે, માઇક આપણે કેટલા સેમી કૂદ્યો હતો, માઇક કેટલો છે જુઓ તો 8.95, માઇકનું શું છે 8.95, માઇકની ઊંચાઈ કેટલી હતી કૂદવાની, 8.95 અને 9 કીધું છે, તો પછી એને પણ બાદબાકી કરીએ તો એ જ રીતે દાખલો થાય, એ જ રીતે દાખલો થાય. આ દાખલો અને આ દાખલો એ તમારા હોમવર્ક રીતે તમારે જાતે કરવાના છે. મેં તમને 2 રીતના દાખલા બતાવ્યા, મેં તમને અગાઉ 2 રીતના દાખલા બતાવ્યા, આ જ રીતે તમારે બાદબાકી કરવાની છે. આ જ રીતે તમારે બાદબાકી કરી અને તમારે જાતે જવાબ મેળવીને લખવાનો છે. અહીં દાખલાની રીત ગણી અને જાતે જવાબ મેળવીને કરવાનો છે. ચલો આગળ જોઈએ. કોનો ઊંચો કૂદકો 2.5 મીટરનો હતો, કોનો હતો, જાવિયર એસ, કોનો હતો, જાવિયર એસનો. એ જ રીતે પરીક્ષા દરમિયાન મેં કીધું ને, જે રીતે દાખલા પૂછાય એ રીતે ભાગ પાડી અને સરસ રીતે લખવાના. ડૉક્ટર દેવી પ્રસાદ ને સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 કિમી દોડવાની સલાહ આપે છે, સ્વસ્થ રહેવા માટે. એટલે એમને બીમાર હતા તો શરીર એકદમ સ્થૂળ થઈ ગયું હતું, સ્થૂળ એટલે કે કંઈક કામ ના કરી શકે એવા થાકેલા પાકેલા. તો એમને શું કીધું કે રોજ તમે 2 કિલોમીટર એટલે કે 2000 મીટર, 2 કિલોમીટર એટલે 2000 મીટર દોડજો. તેણે આ મેદાનને 1 આંટો માર્યો, તો કેટલા મીટર અંતર કાપી, 2000 મીટર એટલે કે 2 કિલોમીટર કરવાનું કીધું હતું, તો 500-500નું છે, તો 500-500નું છે તો કેટલા થયા 2 કિલોમીટર. તો આપણે એ દાખલાની રીત જોઈએ. શું છે, મેદાન છે એ તે પહેલાં કેટલા છે, 500 મીટરનું, અને એની કેટલી બાજુઓ છે, 4 બાજુ, 1, 2, 3, 4. મેં અહીં ગુણાકાર કર્યો છે, તો 500 મીટર કેટલા, 500 મીટર ગુણ્યા 4, 500 મીટર ગુણ્યા 4 બાજુઓ, તો કેટલા થયા 2000 મીટર, તો કેટલા થયા 2000 મીટર, તો કેટલા થશે 2 કિમી. તો દેવી પ્રસાદને એક આખું ચક્કર મારે એટલે 2 કિલોમીટર એટલે કે જેમ ડૉક્ટરે કહ્યું હતું એ જ રીતે એમનું શું કહેવાય, કસરત પણ થઈ જાય અને એમનું શરીર પણ સ્વસ્થ રહી શકે. હવે આગળ જોઈએ. મેદાન તેના ઘરથી ખૂબ જ દૂર હતું, પાછું મેદાન કેવું હતું, દેવી પ્રસાદના ઘરેથી દૂર હતું. તેની નજીક એક બગીચો હતો, બગીચો હતો, એની હદ કેટલી હતી, 400 મીટર લાંબી હતી, તો 400 મીટર લાંબી હદ છે. હવે આ
ખેતર છે એ બહુ દૂર હતું, પણ બગીચો નજીક હતો. એ કેટલું હતું, 400-500 હતા ગોળ રાઉન્ડ મારે એટલે, પણ આ 400નું રાઉન્ડ હતું. તો શું પૂછ્યો છે સવાલ, એમાં 2 કિલોમીટર દોડવા માટે દેવીપ્રસાદે બગીચાના કેટલા ચક્કર મારવા પડશે? તો આપણે શું કરવું પડશે, 2 કિલોમીટર એટલે તો તમને ખબર છે 2000 મીટર, તો 2000 મીટર ભાગ્યા 400 એમ પણ થાય, અથવા આ રીતે નીચે મૂકી પેલા મીંડા મીંડા ઉડી ગયા, જ્યાં સુધી મીંડા 2 ઉપર હતા 2 નીચે હતા, 2 00 ઉડાડી દીધા, અને 4ના ઘડિયામાં 20 ક્યારે આવે, 5, 4ના ઘડિયામાં 20 ક્યારે આવે, 5, તો દેવીપ્રસાદને કેટલા ચક્કર મારવા પડ્યા, 5, 400નું મેદાન હતું એટલે કેટલા ચક્કર માર્યા, 5. એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન હતો, એમનું મન પ્રફુલ્લિત હતું, તો તેમણે 8 આટા માર્યા, પછી થાક્યા. હવે એમણે 8 આટા માર્યા છે, કેટલા, 8 આટા મારી દીધા. તો શું કરવાનું, તમને 8 આટા માર્યા તો શું કરવાનું, તો 400 હતા, તો હું અહીં તમને થોડો દાખલો બતાવું છું, બાકીનું તમારે 400 મીટરનું હતું બરાબર, તો એમણે 8 આટા માર્યા તો કેટલા થાય. આ રીતે તમે દાખલો કરજો, જવાબ તમારે જાતે લખવાનો છે. 400 મીટર, 8 આટા, કેટલા, 8 આટા, જે જવાબ આવે તે તમારે અહીં કિલોમીટર અને મીટરમાં જુદો પાડીને લખવાનો રહેશે. હવે આગળ જોઈએ, આ જે કહું છું દાખલા જાતે કરવાના, એ તમારે તમારે પહેલાં વ્યવસ્થિત એને ગણવાનો ઘરકામની નોટમાં, અને પછી જ બાકી નોટમાં લખવાનો, જે રીતે તમારે ચેક ચાક ન થાય અને સરસ અક્ષરે લખી શકો. આ જાતે કરવાના દાખલા છે, એ પરીક્ષા દરમિયાન અનુલક્ષી છે, માટે ધ્યાનથી કરજો. હવે આગળ જોઈએ શું છે, કેટલા રૂમ ઊંચા, હવે આ કેટલા રૂમ ઊંચા, હવે રૂમો વિશે. આ કુતુબ મિનાર છે, શું છે, આ કુતુબ મિનાર, આ જે છે એ શું છે, કુતુબ મિનાર, કેટલા, 72 મીટર ઊંચો છે, કેટલા, 72 મીટર, કેટલા, 72 મીટર ઊંચો છે. તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલી છે, અમારે તો 3 મીટરની છે, તમારે 3 લખવું હોય, 4 લખવું, એ તમારી મરજી. એક ઉપર એક રૂમ કરો તો કુતુબ મિનાર જેટલો કેટલો અંદાજ લગાવી શકાય, કેટલા માળની. હવે એક ઉપર એક કર્યું તે કઈ રીતે કર્યું, હવે મેં અહીં 72 મીટરનું છે એ તો આપણને ખબર છે, અહીં આપણે 4 લખીએ કે 3 લખીએ તે તમારી રીતે લખવાનું છે. તો પછી શું કરશું, 72 ભાગ્યા 3, મેં અહીં 3 મીટરનો એક રૂમ મારો તો વર્ગખંડ કેટલા મીટરનો બતાવ્યો છે, મેં 3 મીટર, તો તમે પણ અહીં 3 મીટરનો બતાવજો. તો 72 ભાગ્યા 3 એ બરાબર 24, 72 ભાગ્યા 3 બરાબર 24. અહીં પરીક્ષા લક્ષી હશે એ હું તમને જોડે જોડે કહેતી જઈશ. હવે આ દાખલો જોઈએ, આગળ ગાંધીનગરથી હિંમતનગર, ગાંધીનગરથી હિંમતનગર ફરવા જઈએ આપણે. ચલો, સુબોધ ગાંધીનગર જાય છે, સુબોધ છે એ ગાંધીનગર જાય છે, તે 21 કિલોમીટર દૂર છે, ક્યાંથી, 21 કિલોમીટર દૂર છે, જ્યાંથી એ બંને એક પોઈન્ટથી છે. આ પોઈન્ટ સુબોધ આ બાજુ જાય છે કેટલા, 21 કિલોમીટર, અને મંજરી એ કેટલા, હિંમતનગર જાય છે, આ બાજુ ગાંધીનગર આ બાજુ હિંમતનગર, તો એ કેટલા, 43 કિલોમીટર, મંજરીનું 43 કિલોમીટર અંતર છે, અને કોનું, સુબોધનું કેટલું છે, 21, તો બંનેનું કેટલું અંતર થયું અહીં વચ્ચે આવવા માટે, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો ગાંધીનગરથી હિંમતનગરનું અંતર કેટલું થયું, બંનેનો સરવાળો કરીએ એટલે અહીં જવાબ આવે. આ બાજુનું અંતર અને આ બાજુનું અંતર બંનેનો સરવાળો, 21 કિલોમીટર અને 43 કિલોમીટરનો સરવાળો કર્યો મેં એટલે 64 કિલોમીટર, તો જવાબમાં શું આવશે, ગાંધીનગરથી હિંમતનગરનું 64 કિમી અંતર થશે, 64 કિલોમીટર અંતર થશે, સરવાળો કરવાનો રહેશે કે અહીં કેટલું આપેલું છે, કેટલું હોય એટલે સમજી લેવાનું, એ સરવાળો થાય, કેટલું હોય તો સરવાળો થાય. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર શાળાથી કેટલું દૂર છે એ જોવાનું છે. મહેશ સ્કૂલ ખૂબ દૂર આવે, મહેશની સ્કૂલ ખૂબ આવેલી છે દૂર, તમારી સ્કૂલ તો ખૂબ નજીક હોય, અમુકને દૂર હોય, એ જ રીતે મહેશની સ્કૂલ પણ એને દૂર પડે છે. પહેલાં તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે, કેટલા, તળાવ તરફ જવા માટે સ્કૂલ છે આ એની અહીં, એને પહેલાં આ 400 મીટરનું તળાવમાં ચાલે છે, પછી શું કરે છે આગળ જઈને, પછી તેના સ્લીપર હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે, ત્યારબાદ 300 મીટર પહોળા લીલા ખેતરમાં ચાલે છે, ત્યારબાદ 40 મીટરના પહોળા પાછો બીજો રસ્તો. આ શું છે, 150 મીટરનું તળાવ, કેટલું, 150 મીટરનું તળાવ,
પછી આ 350 મીટરનો પહોળો રસ્તો શું છે, 350 મીટરનો પહોળો લાંબા ખેતરોવાળો રસ્તો છે, જોયું ને ખેતરોમાં, આ 150, આ 350નું, અને આ છે આડો રોડ દેખાય છે ને, એ કેટલા 40 મીટરનો છે, કેટલા છે 40 મીટરનો, તો કેટલું એને અહીં પહોંચવા માટે કેટલું જ જોઈએ, આ 400 બરાબર, આ 150, આ 40, આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 940 મીટર થાય, ત્રણેયનો સરવાળો કરીએ તો દરરોજ બિચારા મહેશને જવા માટે કેટલું જોઈએ અંતર એને કાપવું પડે છે, 940 કિલોમીટર, તે અંતર તમારા કિલો 1 કિમીથી વધારે છે ના, કેમ, 1 કિલોમીટર એટલે કેટલું થાય એ તો મેં તમને કીધું, 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 940 છે એટલે થાય નહીં. હવે તમારા મિત્રોને શાળાના કેટલા દૂર રહે છે તે શોધો અને તે મુજબ કોષ્ટક પૂરો કરો. હવે તમારા શાળાઓમાં જે છે એ બધાને પૂછો કિલોમીટર અને મીટર અહીંયા જાતે કરવાનો છે. તમારા શાળાથી સૌથી નજીક કોણ રહે છે એનું નામ લખવાનું, શાળાથી સૌથી દૂર કોણ રહે છે એનું નામ લખો, કુલ કેટલા બાળકો તમારી શાળામાં 1 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે એ પણ અહીં તમારે જાતે કરવાનું છે. તમારે બધાના નામ લખવાનું છે, તમને તમારા ફ્રેન્ડોના નામ યાદ આવતા એ બધાના લખવાના. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં શું એવું કોઈ બન્યું છે કે 5 કિલોમીટરથી વધુ દૂર રહે છે તેઓ શાળા કેવી રીતે આવે છે? હવે અહીંથી બન્યું છે એવું કોઈ દિવસ કે હા ભાઈ શાળાથી દૂર રહે છે? હા તો લખાય, તો શેમાં આવે છે, શેમાં આવે છે, રિક્ષા અથવા બસમાં, સ્કૂલ બસમાં, બરાબર. હવે શું કીધું છે કે હવે પાછું એવો જ સવાલ છે, મિત્રનું નામ લખવાનું છે, ઘરથી શાળાનું અંતર. હવે તમારા અહીં બધા મિત્રોના નામ લખજો જે આવડતા હોય, એ તમારા ખાસ મિત્રો હોય, અને પછી એ બધા કેટલા મીટર દૂર રહે છે તે લખવાનું, કોઈ 10 મીટર દૂર, કોઈ 20, કોઈ 50, કોઈ 100 મીટર, એ રીતે દૂર રહેતા હોય છે બધા જોડે જોડે, કોઈ જોડે રહેતું હોય તો 5 મીટર પણ થાય રોડ ક્રોસ કરીને આવતા, એ રીતે લખવાનું, એ તમારે જાતે કરવાનું છે. મેં અહીં જાતે લખ્યું છે એ તમે જાતે આશરે લખી શકો છો. આગળ જોઈએ, વિચારો અને શોધો. દોરાની એક રીલમાં દોરો કેટલો હોય છે? હવે જેવી તમે રીલ લો, કોઈ 100 મીટરનો, 200 મીટર, કોઈ 500, જાતે લખવાનું છે. તે પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? 1 કિમીથી વધુ કોઈ દોરો લાંબો હોય ને કોઈ દોરો નાનો પણ હોય, એ પણ તમારે જાતે લખવાનું. જો રૂમાલ એક જ દોરાથી બનાવેલો હોય તો બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? જેવો રૂમાલ 100 મીટર નાનો રૂમાલ હોય તો 100 મીટર, મોટો હોય તો 500, અને એનાથી મોટો હોય તો એનાથી વધારે. આ જાતે એટલે તમે તમારી રીતે આશરે જવાબ લખી શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં ગીત આપેલું છે વિમાન વિશે. હું ઈચ્છું કે પતંગ હોઉં તો ઊંચે આભમાં અડી જ શકું, આ ઇમારતથી ઉપર જઈ શકું. આ જ રીતે અહીં ગીત આપેલ છે. પછી આપણે જોઈએ શોધવાનો પ્રયત્ન. તમે જોયા ઊંચી ઇમારતો? હા જોઈ છે. કેટલા માળની? મેં તો 20 માળની જોઈ છે. આ પણ જાતે કરવાની, જે જવાબ લખવા હોય આશરે. એક પતંગ કેટલું ઊંચો ઉડી શકે? કુતુબ મિનારથી વધારે. એક વિમાન કેટલું ઊંચું ઉડી શકે છે? માઉન્ટ એવરેસ્ટથી વધારે. ના, ઉડી શકે, ઉડી શકે ને, પર્વતોથી ઊંચું હોય છે કે નહીં? નીચું તો હોય જ નહીં, જે લગભગ 9 કિલોમીટર જેટલું જે લખવું હોય તે તમારે. શું તમે કદી વાદળાને તમારા નીચે જોયા છે? ના. તો અહીં આ આપણો પ્રકરણ 2 લાંબુ ને ટૂંકું પતી ગયું, એટલે કે પૂર્ણ થયું. હવે એનું લેસન, એનું હોમવર્ક મેળવી લઈએ, હોમવર્ક મેળવી લઈએ. અહીં ખાસ કરીને તમારે જાતે જ લખવાનું વધારે આપેલ છે, તો હોમવર્કમાં આપણે શું કરીશું, પ્રયત્ન કરો આ ચાર આકૃતિ દોરી અને મેં તમને શીખવાડ્યું એ રીતે કરીશું. પછી અહીં તમારે મિત્રોના નામ લખવાનું છે, એ કરીશું, બરાબર, મિત્રોના નામ. પછી આ કલ્પના કરો તમારા કુટુંબમાં સૌથી ઊંચું નીચું કોણ છે એ લખીશું. પછી રેહાના વાળા દાખલા નહીં, પણ આ નીચેના આ કરવાના નથી, આ નીચેની બે મૌખિક યાદ રાખવાના રહેશે કિલોમીટર અને મીટરના. પછી આગળ જોઈએ, આ કોઠો દોરવાનો છે, આ કોઠો દોરવાનો છે, બરાબર. અને એમાં મેં તમને બતાવ્યા હતા એ રીતે બે દાખલા કર્યા હતા મેં, અને બાકીના બે તમારે જાતે બાદબાકી કરીને કરવાના છે, બંનેમાં બાદબાકી છે એ તો તમને ખબર છે. આ બધા આપણે કરીશું. પછી આ દોડવાની કસરત એ પણ મેં તમને શીખવ્યા એ રીતે કરીશું. પછી આ કેટલા રૂમ એ પણ દાખલા એ પણ લખીશું. પછી ગાંધીનગરથી હિંમતનગરવાળો એ પણ દાખલો કરીશું.
પછી અહીં જાતે કરો એ વાળું પણ આપણે જાતે કરીશું. આ બધું જાતે કરવાના છે, એમાં તમારે જાતે લખીશું. તમને જે ફાવે એમ લખવાના છે, સેન્ટીમીટર ને મીટર આ પણ જાતે છે એ પણ લખીશું. આ જ રીતે જે જાતે કરવાનું છે એ તમે વિડીયોમાંથી જોઈએ વ્યવસ્થિત રીતે લખજો અને મમ્મી પપ્પાની મદદ લેજો. તો મળીશું આગળના લેક્ચરમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.